નાગની મૂર્તિ તોડીને ગાયબ કરી દીધી છે. આ ઘટના બાદ ગામના લોકો રોષે ભરાયા અને અગાઉ પણ ગામમાં રામ મંદિર મુદ્દે વિધર્મીઓ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી જેનો મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. ગામ ખાતે સવારના ગારામાં જ્યારે અમારા બહેનો કંઈક પૂજા કરવા માટે આવ્યા ત્યારે ખબર પડતા કે વેરે માતાનું જે મંદિર છે એવા અમારા લગભગ 4 મંદિર છે જેનું પૂર્ણસ્થ પાન પ્રતિષ્ઠા કરીને અમે જે મૂર્તિઓની સ્થાપના કરી હતી. પણ આજ રોજ અમને જ્યારે બહેનો પૂજા કરવા આવ્યા ત્યારે ખબર પડી કે મંદિર જે વેરે માતાના મંદિરની અંદર મૂર્તિ કોઈ તોડી અને મૂર્તિને પૂરેપૂરી લઈ ગયા છે. અને ગામમાં અમારા 2 પાટીનું ગામ છે અને એવું છે કે ગામની અંદર પહેલાં બી કંઈક એવું ચકમક થયું હશે. નો ડાઉટ અમે કોઈની પર બ્લેમ નથી કરતા, પણ કારણ એવું છે કે આ મંદિરની મૂર્તિ તોડવા પાછળનું કારણ અમને ખબર નથી. અને આની પાછળ અમે એટલું જ કહી શકીએ કે આ ગામ કદાચ કોઈ વખોડવા માગતું હોય અથવા તો કોઈ કંઈક કરવા માગતું હોય તો એના અનુસંધાનમાં હું પીએ સાહેબ, આપણા કરજણ પોલીસ સ્ટેશન પીએ સાહેબને નમ્ર વિનંતી કરું છું, મીડિયાને નમ્ર વિનંતી કરું છું કે આની કડક ને કડક કંઈક પગલાં લે. નડિયાદ પીચ ચોકડી બ્રિજ પાસે ટ્રક અને લાકડા ભરેલ ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થઈ ગયો હતો, જેમાં ટ્રેક્ટરની